પોરબંદરના લેડી હોસ્પિટલ ખાતે આવેલ લોબીમાં છેલ્લા એક અઠવાડિયાથી કિંમતી મેડિકલ સાધનો લોબીમાં ધૂળ ખાઈ રહ્યા છે જેને લઈને સામાજિક આગેવાન દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત કરવામાં આવી છે પોરબંદરમાં મહિલાઓ માટે ખાસ રૂપાળી બા લેડી હોસ્પિટલ કાર્યરત છે અને આ હોસ્પિટલમાં દિવસ દરમિયાન અનેક મહિલા દર્દીઓ સારવાર માટે આવતા હોય છે તો હોસ્પિટલના બાળકોનું આઈસીયુ વોર્ડ બહાર છેલ્લા એક વીકથી કિંમતી મેડિકલ સાધનો અને મશીનો બહાર રાખી દેવામાં આવ્યા છે ત્યારે આ મશીનો છેલ્લા એક વીક થી બહાર ધૂળ ખાઈ રહ્યા છે જેને લઈને સામાજિક આગેવાન દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત કરી આ કિંમતી મશીનો તાત્કાલિક યોગ્ય જગ્યા પર ખસેડવામાં આવે તેવી માંગ કરી છે સરકારી લેડી હોસ્પિટલ ની અંદર માં જે તાજા જન્મતા હોય બાળકો કામગીરી સારી છે અને મશીનરી છે પણ આપણી પાસે અને અમુક મશીનરીનો ઉપયોગ કરીએ છીએ અને અમુક જે બાળકો માટેના જે મશીનરી ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ બારોબાર ધૂળ ખાય છે તો એની પણ કોઈ સારી જગ્યા ગોઠવી અને એ ઇન્સ્ટ્રુમેન્ટ પર લગાડી દેવા જોઈએ અને કારણ કે બાળકોને જે તાજા જન્મેલા હોય અને જેને પેટીમાં રાખતા હોય એ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એ ઇન્સ્ટ્રુમેન્ટ બહુ કિંમતવાળા આવતા હોય તો મારી એવી અરજ છે કે ભાઈ તાત્કાલિક આનું ક્યાંય પણ બંદોબસ્ત કરી અને આ મિશીન ધૂળ ખાય છે એને રાખી દેવા જોઈએ બાકીની જે કામગીરી જે મિશીનો ગોઠવેલા છે એમાં સારી કામગીરી મળે છે અને અત્યારે ગરીબ દર્દીઓને બહાર જવું પડતું નથી અને અહીંયા અહીંયા સારામાં સારી સેવા મળી જાય છે એટલે મારું કહેવા નર્મ અરજ છે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર ધૂળ ખાય છે એને તાત્કાલિક વહેલી તકે કોઈપણ જગ્યાએ સ્થળ સારી હોય ત્યાં રાખી દેવા જોઈએ હાલ આ હોસ્પિટલના બાળકોના આઈસીયુ બોર્ડમાં આધુનિક સાધનો અને મશીનો આવ્યા છે જેને લઈને આ વોર્ડમાં કાર્યરત અન્ય સાધનો બહાર મૂકી દેવામાં આવ્યા છે વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર